નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ ની યુટ્યુબ ચેનલ પર હું કૃતાર્થ પાગલ આપ સૌને આવકારું છું દોસ્તો ખાસ આપણે દરરોજ કરંટ ભણી રહ્યા છીએ યોજનાઓ ભણી રહ્યા છીએ તો જો યોજનાઓ ક્યાંથી કરવી એવા અલગ અલગ સવાલો આવતા હોય છે તો આપણે એવું વિચાર્યું કે આપણે દરરોજ એક વિડીયો નાનો એવો પાંચ સાત મિનિટનો વિડીયો યોજનાઓ ભણી લેશું અને એનો આખું પ્લેલિસ્ટ તમને લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બીજું કરંટ ભણીએ છીએ હવે તમે જ્યારે મેગેઝીન વાંચતો હોય તો ઘણી વખત આપણને એમ થાય કે આમને કોઈક સમજાવી દે ને તો બધું સારું કેમ કે ભણવાની મેથડ શું કોઈ પુસ્તક અને એ પુસ્તક આપણને કોઈ સમજાવે તો તમે કરંટનો લેક્ચર ભણી લેશો ને પછી મેગેઝીન વાંચશો એનો મુદ્દો એટલે તમને આખો મુદ્દો પણ સરળતાથી ક્લિયર થઈ જશે કેમકે આપણે મેગેઝિનના ઘણા બધા મુદ્દાઓ અહીંયા આવરી લઈએ છીએ સમજાવો છો તમે આટલી વસ્તુ તો ખાસ આપણે આ જ મેથડથી આગળ વધવું છે તો આજે આપણે ભણવી છે એક મહત્વની યોજના સ્વદેશ દર્શન યોજના પરીક્ષામાં પૂછાવા લાયક યોજના આમાંથી અગાઉ પરીક્ષામાં સવાલ પૂછાયેલા પણ છે સ્વદેશ દર્શન યોજના પ્રવાસન મંત્રાલય ખાસ આ યોજના સાથે સંબંધિત છે આપણે વધારે સમય ન લેતા આપણે આખી યોજના જોઈએ વ્યવસ્થિત તો સ્વદેશ દર્શન યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી તો કે વર્ષ દરમિયાન લોન્ચ કરવામાં આવી વર્ષ બે હાજર ચૌદ પંદર એટલે કે મોદી ગવર્મેન્ટ વન પોઈન્ટ ઝીરો કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમને વડાપ્રધાન તરીકેનો પ્રથમ કાર્યકાળ તો ત્યારે સ્વદેશ દર્શન યોજના લોન્ચ કરી અને આ યોજના સાથે સંબંધિત જે ખાસ એક મંત્રાલય તો કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ અને સાથે કલ્ચર પણ તો પ્રવાસન મંત્રાલયની ખાસ આ યોજના સ્વદેશ દર્શન યોજના જે યોજના અંતર્ગત જે અલગ અલગ ધાર્મિક સ્થળો છે સ્વદેશ દર્શન તો એ ધાર્મિક સ્થળોનું દર્શન કરાવવામાં આવશે તો એમાં એ ખાસ કરીને અલગ અલગ સર્કિટ બનાવવામાં આવી સર્કિટ એટલે ઇલેક્ટ્રિક સર્કિટ આવે તો કે એમ નહીં બુદ્ધિસ્ટ સર્કિટ કે જે અંતર્ગત જેટલા પણ ભારતની અંદર મહત્વના બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત સ્થળો છે એને આવરી લેવાના રામાયણ સર્કિટ કે જે ભગવાન રામ સાથે સંબંધિત સ્થળો છે આવરી 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 લેવાના લેવાનું 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 નીચે દક્ષિણ ભારતને વગેરે વગેરે તો આ પ્રકારની એક કહેવાય ને કે સર્કિટ આધારિત આખી યોજના છે અને જેનાથી એક પ્રવાસનને પણ વેગ મળશે સરકાર એવું ઈચ્છી રહી છે તમે જુઓ કે બુદ્ધિસ્ટ સર્કિટ કોસ્ટલ સર્કિટ કોસ્ટલ એટલે દરિયા કિનારે તો તમે જો ભારતને આટલો મોટો દરિયા કિનારો મળેલો છે અંદાજીત સાડા સાત હજાર કિલોમીટર એનાથી પણ થોડોક વધારે તો જે પણ દરિયા કિનારે આવેલા સ્થળો છે એમાં ખાસ પ્રવાસનને પ્રોત્સાહન આપવું તો એને આપણે સર્કિટ 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 કહીએ ડેઝર્ટ ડેઝર્ટ એટલે શું રણની અંદર જેમ કે આપણે રણોત્સવ કચ્છની અંદર કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા તો એને ડેઝર્ટ સર્કિટ કહેવાય છે હેરિટેજ સર્કિટ તો ભારતની અંદર કેટલા બધા હેરિટેજ સ્થળો છે એને આવરી લેતી એક સર્કિટ પછી રામાયણ સર્કિટ તો એક પ્રકારે એવા સ્થળો પર્ટિક્યુલર સ્થળોને આવરી લેવાના જેનાથી પ્રોત્સાહન મળશે અને આપણું સ્વદેશ દર્શન પણ થશે એટલે જ આ યોજનાને નામ આપવામાં આવ્યું છે સ્વદેશ દર્શન યોજના આટલું સમજાણું દરેકને જો આખો મુદ્દો શાંતિથી આપણે સમજવાનો છે થોડી પણ ઉતાવળ કરવાની નથી અને તમારે એને સીધું ખાલી વિડીયો જોવો તમે તમારે નોટ એ નથી બનાવવાની પીડીએફ ટેલિગ્રામ ચેનલમાં મળી જવાની છે ખાલી સાંભળો મને તમને યાદ અહીંયા જ રહી જશે તો સ્વદેશ દર્શન યોજના બે હજાર ચૌદ પંદરમાં લોન્ચ કરી અને અલગ અલગ ભારતના ધાર્મિક સ્થળોને અલગ અલગ સર્કિટ હેઠળ ગોઠવીને એના દર્શન માટેની યોજના હતી ક્લિયર તો કે હા અને કયું મંત્રાલય તો કે ટુરિઝમ મંત્રાલય ખાસ બીજું કે સો ટકા કેન્દ્ર સરકાર દ્વારા નાણાં ભંડોળ પૂરું પાડતી આ એક યોજના છે કે આ યોજના પૂર્ણરૂપે કેન્દ્ર સરકારની યોજના છે પણ કોઈ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન છે એને તેમાં કઈ ભાગ લેવો હોય તો લઈ શકે તો કે હા લઈ શકે તમને ખબર હોય તો એક કન્સેપ્ટ આવે જેને આપણે કહીએ કોર્પોરેટ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફિલ્ડ કોને કહેવાય કે જે પ્રાઇવેટ બહુ છે જેની કરોડો અબજોની રેવન્યુ છે તો આ કોર્પોરેટ જે મોટા ફિલ્ડો છે એ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સીએસઆર ના રૂપે કેટલાક સારા કામો કરે જેમ કે ધારો કે એના આખા વર્ષ દરમિયાન સો કરોડનો નફો થયો તો એ શું કરશે કે ભાઈ એમાંથી બે ટકા રકમ શિક્ષણ પાછળ વાપરશે બે ટકા રકમ ધારો કે આપણે સ્વાસ્થ્ય પાછળ વાપરશે એમ એ લોકો એવું વિચારે આપણે અમુક રકમ આમાંથી આપણા જે વાર્ષિક નફો છે એમાંથી અમુક રકમ કેટલીક રકમ આપણે આપણા વરિષ્ઠ લોકોને અલગ અલગ પ્રવાસન સ્થળોએ લઈ જવા એને કહેવાય કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેમ કે આપણા ગુજરાતની અંદર ખજૂરભાઈ જે કામ કરે છે એને સીએસઆર તમે કહી શકો બરાબર એ પ્રકારે સીએસઆર એ તો એનાથી વધારે વિશેષ સેવાભાવી તરીકે કામ કરે છે રાઈટ કોઈને આ યોજનાની અંદર પ્રવાસન મંત્રાલયે એક નોટિસ પબ્લિક એક પ્રકારનો અહેવાલ પબ્લિશ કરવાનો એમાં કીધું કે ભાઈ ગુજરાતની અંદર કયા કયા સ્થળોનો વિકાસ આ યોજના અંતર્ગત થઈ ચૂક્યો છે મંજૂરી ઘણા સમય પહેલા બે હાજર સોળ સત્તર માં મંજૂરી મળી ગયેલી

હેરિટેજ તો અમદાવાદ રાજકોટ પોરબંદર બારડોલી દાંડી અને વડનગર અને મોઢેરા વગેરેનું ડેવલપમેન્ટ કરવો વડનગર પણ પ્રાચીન મોઢેરા સૂર્ય મંદિર આવેલું સોલંકી કાળા પણ તરત યાદ આવે ગુજરાતના ઇતિહાસનો તો આ બધાય સ્થળોનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું જેથી કરીને ત્યાં લોકો પ્રવાસન માટે આવે રેવન્યુ વધે ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળશે હોટલ ત્યાં બનશે નાસ્તાની દુકાનો વગેરે બનશે તો એને પણ રોજગારી મળશે ત્યાર પછી જુઓ બુદ્ધિસ્ટકિટ બે હજાર સત્તર અઢારમાં એને મંજૂરી મળી તો જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ કચ્છ ભાવનગર રાજકોટ મહેસાણા આ બધા જિલ્લાની અંદર કે જે બુદ્ધિસ્ટ ગુફાઓ આવેલી છે બુદ્ધિસ્ટ સ્થળો આવેલા છે એને ડેવલપ કરવામાં આવ્યા જેમ કે ભાવનગર અંદર તળાજા ખાતે ગુફાઓ આવેલી છે બુદ્ધ ગુફાઓ આવેલી છે તો પ્રવાસન નું કેટલું મહત્વ આપણને ખ્યાલ કઈ રીતે ખબર પડે જેમ કે તમે દુબઈ જુઓ યુએઈ યુનાઇટેડ આરબ અમીરાત રણ સિવાય બીજું કાંઈ નથી ઘાસ ખાઈને મોટા લોકો વીસ વર્ષ પહેલા કંઈ નહોતું પણ પેટ્રોલ વગેરેની કામગીરી થઈને એમણે ખાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું ને એના કારણે ત્યાં ટુરિઝમ વધ્યું આજે દુબઈ વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનો એક એરપોર્ટ છે તો કેમ આવું બધું થયું ઘણી આપણે આઈસીસીએનું નું હેડક્વાર્ટર ત્યાં છે પ્રવાસનને વેગ મળ્યો ખાસ કરી સ્કાય ડાઇવિંગ કરવાની મજા આવે બુર્જ ખલીફા પર જોવાની મજા આવે આખો નજારો જોવાની મજા આવે તો આ તાકાત પ્રવાસનમાં રહેલી છે પણ એના માટે પેલો પાયાનો પથ્થર શું કે એના માટે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું પડશે આ દુબઈ સિંગાપોર આ બધા આપણી સામે કે સ્ટડી છે સારા યાદ રહી ગયો તમને તો બસ ભારત સરકાર કંઈક એવું ઈચ્છે છે કે ભાઈ ભારતની અંદર પણ પ્રવાસનને વેગ મળે અને એ વેગ આપવા માટે થઈને સ્વદેશ દર્શન યોજના તો આ હતી આજે આપણી યોજના ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈશું એક નવા મુદ્દા સાથે કંઈક નવી યોજના સાથે દરેક યોજનાઓનું પ્લે લિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તમે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી છે અને સબસ્ક્રાઈબ કરો અને દરેક વિડીયોની નોટિફિકેશન માટે બે લાયકન જરૂર પ્રેસ કરો થેન્ક યુ સો મચ